नमस्कार मित्रों, स्थानिक स्वराज्यनी चूंटणीनुं मतदान आजे पूर्ण थयुं छे। छ वागी गया छे एटले मतदान हवे छ वाग्या एटले मतदाननुं कार्य जे छे ते पूरुं थयुं छे। परंतु आपणे अहींया आगळ अत्यारे हळवद तालुकानुं जे माथक गाम छे, आ माथक जिल्ला पंचायतनी सीट छे अने तालुका पंचायतनी पण सीट छे। अहीं माथक गामे आव्या छीए अने आ माथकनी वात करवा जाऊं तो माथक गाममां 3189નું મતદાન છે અને અત્યાર સુધીમાં એટલે 6 વાગ્યા સુધીમાં 1930 જેટલું મતદાન થયું છે। એટલે આમ કહી શકાય કે 65% જેટલું મતદાન થયું છે માથક જે ગામ છે માથક ગામમાં। અત્યારે ખાસ કરીને આપણી સાથે ગામના યુવાન છે, આપણે તેઓ પાસેથી થોડી માહિતી મેળવશું। મતદાન આમ તો 65% થયું છે તો થોડું ઓછું તો કહી શકાય ને? હા, થોડું ઓછું છે પણ જે ગઈ ચૂંટણી કરતાં થોડું વધારે છે। ધારાસભ્યની ચૂંટણી જે ગઈ એના કરતાં થોડુંક વધારે મતદાન થયું છે। પહેલાં થોડું જે ધારાસભ્યની ચૂંટણી હતી એ વખતે ઓછું હતું, આ વખતે થોડુંક વધારે છે। આ વખતે પણ 65% જેટલું છે એટલે ઓછું તો કહી શકાય, પણ આમ તો ઓલઓવર સારું કહેવાય કે 65% મતદાન થયું। ખાસ આ મતદાન થોડુંક ઓછું થવાનું થવાનું કારણ અત્યારે આ સિઝન ને આ બધું છે, જેને લઈ કે કોઈ મતદારો બહાર ગયા હોય નથી આવ્યા કે આવું કંઈ માની શકાય એમ એવું છે। અમારે માથક ગામમાં બહાર ગામ રહેવા માટે વધારે લોકો જતા રહ્યા છે, એના માટે થોડુંક મતદાન ઓછું થયું છે અને ખેતીનો અત્યારે સિઝન ચાલી રહી છે એટલે થોડાક મતદારો એમાં પણ રોકાઈ ગયા છે। બીજું એક તમને પૂછીશ કે સવારનું મતદાન ચાલુ હતું, 6 વાગી ગયા છે, મતદાન પણ પૂર્ણ થયું છે, સવારથી અત્યાર સુધીમાં કોઈ એવો બનાવ બન્યો હોય કે બસ શાંતિપૂર્ણ માહોલમાં જ આ મતદાન યોજાયું હતું? ના, શાંતિપૂર્ણ જ મતદાન યોજાયું છે, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવ્યા વગર અને સારી રીતે બધા સપોર્ટ, સ્ટાફનો પણ સારો સપોર્ટ હતો અને ગામના લોકોનો પણ સપોર્ટ સારો હતો બસ। અને ખાસ કેટલા બૂથ કેટલા ઊભા કરવામાં આવ્યા છે અહીંયા આગળ? બૂથ અહીંયા કણે 3 બૂથ ઊભા કરવામાં આવ્યા છે, 3 બૂથમાં સ્ટાફ પણ સારો હતો અને ગામના લોકોનો સ્ટાફ પણ સારો હતો, એમને પણ સારો સપોર્ટ કર્યો છે અને સારી મહેનત સાથે આ મતદાન પૂર્ણ કરાવ્યું છે। તો મિત્રો, આ તા ગામના યુવાન અને આપણે અહીંયા જે પ્રાથમિક શાળા છે માથકની, ત્યાં આગળ જ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યાં આગળ જ તમને હમણાં કહ્યું તેમ કે 65% જેટલું મતદાન થયું છે, 1930 જેટલા લોકોએ મતદાન કર્યું છે અને 3189નું મતદાન છે।